એક સવાલ એ છે કે સ્ત્રી દાક્ષિણ્ય ક્યાંથી આવ્યું અથવા કોણે ઇન્ટ્રોડ્યુસ કર્યું આ જગતમાં કૃષ્ણ સુધી જવું પડે અને સમજાય કે નરકાસુરને ત્યાંથી નીકળેલી સોળ હજાર એકસો સ્ત્રીઓને એમણે એમ કહ્યું કે તમે વિશ્વમાં જ્યાં જઈને વસો ત્યાં તમે મારી પત્નીઓ છો સોળ હજાર એકસો સ્ત્રીઓની જવાબદારી લેવી એમના સંતાનોને નામ આપવું આનાથી મોટું વુમન એમ્પાવરમેન્ટ શું હોઈ શકે એ સમયમાં એમણે કર્યું ઘણી બધી સ્ત્રીઓ ફરિયાદ કરે છે કે સ્ત્રી દાક્ષિણ્ય જતું રહ્યું છે આમ છે તેમ છે મોલેસ્ટ કરવામાં આવે છે સ્ત્રીઓની છેડતી કરવામાં આવે છે એ બધી સ્ત્રીઓને મારે બે ત્રણ સવાલ અહીંથી પૂછવા છે નાગર સ્ત્રી તરીકે નાગર દીકરી તરીકે નાગર પુત્ર વધુ નથી પણ નાગર દીકરી તો છું જ અને માટે એ સવાલ મારે એ પૂછવો છે કે સ્ત્રીઓને સૌથી પહેલી મુક્તિ અપાવનાર અથવા સ્ત્રી દાક્ષિણ્ય દેખાડનાર કોણ હતું આ બધા પુરુષો હતા સાહેબ સતી પ્રથા બંધ કરાવનાર રાજા રામ મોહન રાયથી શરૂ કરીને એક આખું લિસ્ટ બનાવીએ તો સમજાય કે વોશિંગ મશીન અને મિક્સર શોધનારા પણ પુરુષો હતા એ લોકોએ એવી એવું ગોતી કાઢ્યું કે સ્ત્રીને આટલી આટલી જગ્યાએ તકલીફ પડે છે તો આપણે એને એવા સાધનો આપીએ કે જેનાથી એનું રોજિંદુ કામકાજ સરળ થઈ જાય તો ફરિયાદ આપણે શેની કરીએ છીએ કે સ્ત્રી દાક્ષિણ્ય નથી લોકો આમ વર્તે છે તો મારે ત્રણ મુદ્દા કહેવા છે સૌથી પહેલો મુદ્દો એ છે કે ક્યાં નથી સ્ત્રી દાક્ષિણ્ય તો સૌથી પહેલું નથી સિનેમામાં અને સાહિત્યમાં સ્ત્રી પોતે જ પોતાની જાતને ક્યાં કશેક નીચે ઉતારે છે બીજે નથી સમાજમાં કે જ્યાં સ્ત્રી પોતે જ એવું સ્વીકારે છે કે સુંદર હોવું એ સ્ત્રીત્વ છે તમારા તમારી બ્યુટી સાથે જોડાયેલી કોઈ વાતને બહુ ગંભીરતાથી લેવાની જરૂર નથી કારણ કે હમણાં જ કહ્યું કે કાયા છે અવિનાશી છે કશું હવે રહેવાનું નથી તો એનો એની સાથે આખી વાતને ક્યાં જોડવી તમે જુઓ ટેલિવિઝન પર તો તમને સમજાય કે ગોરા થાવ પાતળા થાવ વાળ કાળા કરો વજન ઉતારો એ સિવાયની જાહેરાત આપણે જોતા જ નથી માં પણ દીકરીને શીખવે કે વાળ વધાર પાતળી થા લગ્ન નહીં થાય જોઈને પરણનારા સાથે જો પરણવું હોય તો હું માનું છું કે સ્ત્રીએ સૌથી પહેલું તો પોતે જ આ સ્ત્રી દાક્ષણ્ય વિહોણા પુરુષને નકારી દેવો જોઈએ કે જે રૂપને પરણે છે આપણે કેટલી બધી જગ્યાએ જાહેરાતો વાંચીએ છીએ કે જેમાં લખ્યું હોય છે ઊંચી પાતળી ગોરી સુશીલ લગભગ બધાને આવી પુત્ર વધુ જોઈએ છે કોઈ એવું લખે છે કે અમને તો દીકરી થઈને આવે એવી પુત્ર વધુ જોઈએ છે કોઈ એવું લખે છે કે અમને સારી સેન્સ ઓફ હ્યુમર હોય હસી શકવી જોઈએ ડાઇનિંગ ટેબલ પર બધાની સાથે મજાક કરી શકવી જોઈએ આવી પુત્ર વધુ જોઈએ છે અને મા પણ જ્યાં દીકરીને મોકલે છે કે જે કંઈ સાસરે દીકરીને વિદાય કરે છે ત્યારે રિમોટ કંટ્રોલથી ટેલિફોન પર એનો સંસાર ચલાવવાનો પ્રયાસ કરે છે આપણે ક્યારેય સ્ત્રી દાક્ષિણ્યમાં જોડાયેલી સ્ત્રીઓને એવું સમજાવવું પડે કે એ એના ઘેર ગઈ છે એને એના ઘેર સેટલ થવા દો અમારા જયભાઈ ઘણી વાર કહે છે કે એક મોબાઈલમાંથી બીજા મોબાઈલમાં તમે ડેટા ટ્રાન્સફર કરો ને તો થોડી વારે ફોનને રહેવા દેવો પડે એને મચેડાય નહીં નહીં તો એ હેંગ થઈ જાય વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ વરસનો ડેટા લઈને આવતી છોકરી એને જેમ સાસરાવાળાએ નથી મચેડવાની એમ એને પિયરવાળાએ પણ નથી મચેડવાની એનો એનો ડેટા ટ્રાન્સફર થવા દો તો સમાજમાં આ સવાલો છે સ્ત્રી દાક્ષિણ્યના અને ત્રીજું સૌથી વધુ સ્ત્રીને કોણ રીડિક્યુલ કરે છે અથવા ક્યાં સ્ત્રી દાક્ષિણ્ય મિસિંગ છે તો હું કહીશ કે સ્ત્રી જ સ્ત્રીને સૌથી વધારે રીડિક્યુલ કરે છે સાસુને બહુ વાંધા છે બહુ સામે બીજી સ્ત્રીઓને બહુ વાંધા છે એમની સમવયસ્ક અથવા એમની આસપાસની સ્ત્રીઓ વિશે ખરેખર હું એવું સમજી છું અને મારા અનુભવમાં એવું છે કે ગુજરાતી પુરુષો તો ખૂબ સંસ્કાર સાથે મોટા થાય છે સાહેબ ગુજરાતની સ્ત્રીઓ રાત્રે બબ્બે ત્રણ ત્રણ વાગે એકલી મોટરસાયકલ પર સ્કૂટર પર પાછી આવે ગરબા ગાઈને તો એને માટે કોણ જવાબદાર છે ગુજરાતી સ્ત્રીઓ બહુ દાદી જેવું છે ગુજરાતની પોલીસ બહુ અદ્ભુત છે એટલા માટે ના ગુજરાતના પુરુષો બહુ સંસ્કાર સાથે ઉછરે છે માટે આ શક્ય છે સાહેબ મા એવું શીખવે છે કે રસ્તે જતી છોકરીનું હું સ્કૂટર બગડ્યું હોય તો ઊભા રહેવાનું ને એને પૂછવાનું કે શું કરું બાકીની તમામ ભાષાઓમાં પાછળ જી લગાડીને નામ લેવામાં આવે છે કાજલ જી કહેવાય અથવા બીજા કોઈનું નામ લઈએ તો જી કહીને બોલાવે ગુજરાત એક જ એવું સ્ટેટ છે કે જ્યાં પાછળ ભાઈને બહેન લગાડવામાં આવે છે આ આપણું સ્ત્રી દાક્ષિણ્ય છે આમાં આમાં ક્યાંય આપણે ક્યાંય કોઈને પ્રદર્શિત કરવાની જરૂર નથી મારું કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે કૃષ્ણ મોહિની સ્વરૂપ લઈને વિષ્ણુ આવે છે શુંભ નિશુંભને એકબીજા સાથે લડાવા માટે ત્યારે શુંભ નિશુંભ તો લડે જ છે ને એમનો તો વિનાશ થાય જ છે પણ જ્યારે મોહિની જઈને પોતાનું સ્વરૂપ જુએ છે ત્યારે પોતાના જ પ્રેમમાં પડી જાય છે કહેવાનું તાત્પર્ય જ્યાં હું પહોંચી રહી છું ત્યાં એ છે કે સ્ત્રી પોતાના જ સ્વરૂપના પ્રેમમાં છે પોતાની જ સુંદરતાના પ્રેમમાં છે અને સ્ત્રીને લાગે છે કે સુંદરતા ખતમ એટલે બધું ખતમ વાળ ધોળા થયા શરીર સહેજ વધી ગયું આંખ નીચે કુંડાળા આવ્યા તો એને ઇન્સિક્યોરિટી આવવા માંડે છે એને લાગે છે કે મારા વર્ષો વેસ્ટ થઈ ગયા એને લાગે છે કે મારી જિંદગી વેસ્ટ થઈ ગઈ મેં તો કંઈ કર્યું નહીં તમે જે કર્યું છે એ કોઈએ નથી કર્યું તમે ગયા વીસ વર્ષ તમારા પરિવારને ગરમ ગરમ રોટલી જમાડી છે આ ઇન્વેસ્ટ છે વેસ્ટ નથી સ્વયંમાં શ્રદ્ધા રાખવી એ સૌથી મોટું સ્ત્રી દાક્ષિણ્ય છે એવું મને લાગે છે અને કોણ બતાવી શકે દાક્ષિણ્ય જે દક્ષ છે તે જે કુશળ છે તે જેને પોતાના જ વિશે ઇન્સિક્યોરિટી છે એ કેવી રીતે દાક્ષિણ્ય બતાવી શકે જે દક્ષ નથી જેને પોતાના જ વિશે સમસ્યાઓ છે મારે તો એ કહેવાનું છે કે પુરુષો પાસે સ્ત્રી દાક્ષિણ્યની અપેક્ષા તો આપણે પછી રાખીશું પહેલાં પોતાની જાત પાસે દાક્ષિણ્યની અપેક્ષા રાખીએ દૂસરો કે સે પહેલે ખુદકો જય કરે સ્ત્રી જ્યાં સુધી પોતાની ગરિમાની વાત નહીં કરે ત્યાં સુધી બીજા શું કામ તમને માન આપે આ સવાલ મારે આ સત્ય પ્રેમ કરુણાની વ્યાસપીઠ પરથી મારી બહેનોને મારી દીકરીઓને મારી માતાઓને પૂછવો છે આપણે જ આપણી જાતને કેટલી રેડિક્યુલ કરીએ છીએ આપણે જ આપણી જાતને કેટલા કોમ્પ્રોમાઇઝીસ માટે તૈયાર કરીએ છીએ આપણે જ એવું શીખવીએ છીએ કે નહીં બોલવાનું ના નહીં બોલવાનું નહીં ગાંધીજીએ એક બહુ સુંદર શબ્દ આપ્યો સવિનય કાનૂન ભંગ વિનય ન ચૂકાવવો જોઈએ છતાં તમને જે ન ગમે એ કહેવાનો અધિકાર તમને મળવો જોઈએ આવું હું શીખી છું આવો મારો ઉછેર છે અને હું માનું છું દીકરીઓને આવો ઉછેર આપવો જોઈએ બીજી એક મહત્ત્વની વાત બહુ બધી માતાઓ એવું કહે છે કે અમે તો અમારી દીકરીને દીકરાની જેમ ઉછેરીએ છીએ સરસ વાત છે એનો અર્થ એમ થયો કે તમે જ એવું સ્વીકારી લીધું કે દીકરાનો ઉછેર બેટર છે સૌથી પહેલાં તો અને બીજી વાત કે કોઈ મા એવું કહે છે કે હું મારા દીકરાને દીકરીની જેમ ઉછેરું છું અને જો નથી કહેતી તો કેમ નથી કહેતી કેમ દીકરીનો ઉછેર કેમ ખરાબ છે દીકરાને કેમ રાંધતા ન શીખવી શકાય દીકરાને કેમ ઘર સાફ કરતા ન શીખવી શકાય દીકરાને કેમ બટન ટાંકતા ન શીખવી શકાય દીકરાને કેમ એવું ન શીખવી શકાય કે તારી પત્ની કામ કરતી હોય બેટા તો તું જો વહેલો આવે તો એક કપ ચા કરજે એમાં પુણ્ય છે આમાં આમાં ક્યાંય કશુંય ગુમાવવાનું નથી આપણે પરસ્પર સ્નેહ શીખવતા જ નથી આપણે ડોમિનેશન શીખવીએ છીએ દીકરાને અને સમર્પણ શીખવીએ છીએ દીકરીને આમાં ક્યાં આવશે દાક્ષિણ્ય એ સવાલ બહુ મહત્વનો છે કોઈ માટે કશું કરવું એ વેવલા વેડા નથી પત્નીને એમ કહેવું કે હું તને બહુ પ્રેમ કરું છું એમાંય કશું ખોટું નથી એમાં ક્યાંય તમે વેવલા બૈરી ગયેલા નથી થઈ જતા જે તમારા માતા પિતાનો ખ્યાલ રાખે છે જે તમારા કુળને વધારે છે જે દીકરી પરણીને આવે એને પુત્ર વધુ કહેવાય એનો અર્થ એમ કે જે પુત્રથી પણ વધુ છે તે કુળ વધુ કહેવાય જે કુળ વધારે છે તે એને જો આપણે સ્નેહ નહીં આપીએ એને જો આપણે પ્રેમ નહીં આપીએ તો આપણે કયા સ્ત્રી દાક્ષિણ્યની વાત કરીએ છીએ બહાર ટ્રેનમાં ઊભા થઈને કોઈને સીટ ખાલી કરી આપવી એ સ્ત્રી દાક્ષિણ્ય નથી મારા હિસાબે હવે એની સ્ત્રીઓ એટલી સક્ષમ છે કે પોતાની બેગ ઉપાડીને ઉપર મૂકી દે છે એને એને એવા સ્ત્રી દાક્ષિણ્યની જરૂર નથી એને એવા સ્ત્રી દાક્ષિણ્યની જરૂર છે કે જો થાકેલી હારેલી પત્ની ઘેર આવે ને એની ઓફિસની કંઈ ફરિયાદ હોય તો પતિ ટીવી બંધ કરીને એને પાંચ મિનિટ સાંભળે કોઈ સોલ્યુશન નથી જોઈતું હવેનું સ્ત્રી દાક્ષિણ્યની પરિભાષા પણ બદલાઈ છે સાડી લઈ આવવી એ સ્ત્રી દાક્ષિણ્ય નથી હવે સ્ત્રી જાતે જઈને પોતાને માટે સાડી ખરીદી શકે છે પણ હવે હવેનું સ્ત્રી દાક્ષિણ્ય એ છે કે તમારી પત્ની રવિવારે ઘરે હોય તમે પણ રવિવારે ઘરે હો તો તમારા સંતાનોને એવો દાખલો આપો કે ચાલ હું તને રસોડામાં મદદ કરું ચાલ તને દિવાળીના કામમાં બે દિવસ રજા લઈ અને હું ઘેર રહું એમાં એમાં ક્યાંય કશુંય ગુમાવવાનું નથી આવું મને સમય જતાં સમજાયું છે બલકે આ ઇન્વેસ્ટમેન્ટ છે સંબંધોમાં સ્નેહમાં અને સમજણમાં જેમ એક જમાનામાં મારા દાદી પથ્થર પર ચટણી વાટતા પછી મારી મા મિક્સર લાવી તો અમે બધા એકદમ નવાઈથી ઊભા રહીને જોતા ગુર્ર થાય ચટણી વટાઈ જાય આશ્ચર્યચકિત છોકરાઓ હવેની દીકરીઓ ચટણી લાવે કટ કરે બાઉલમાં કાઢે પાણીમાં નાખે ને આપણને ખવડાવે સમય બદલાયો છે એવી રીતે સ્ત્રી દાક્ષિણ્યની પરિભાષા પણ બદલાવી જોઈએ હવે હવેનો સમય એ છે કે સ્ત્રી કમાય છે હવેનો સમય એ છે કે એને એના ફાઇનાન્શિયલ નિર્ણયો જાતે કરવા દેવા જોઈએ લાવ તારું ઇન્કમ ટેક્સ રિટર્ન હું ભરી દઉં નહીં બેસ મારી બાજુમાં તને ઇન્કમ ટેક્સ રિટર્ન ભરતા શીખવાડું આ હું માનું છું સ્ત્રી દાક્ષિણીય છે અને છેલ્લી એક વાત જે મારે કહેવાની છે એ છે કે બહુ જ બધા પુરુષો પત્નીને એવું કહે છે કે તને ના સમજણ પડે તારે આમાં શું કામ છે તારે આ જાણીને શું કરવું છે હું એવું માનું છું કે સૌથી મોટું સ્ત્રી દાક્ષિણ્ય એ છે કે પત્નીને ખબર હોવી જોઈએ કે મેડિક્લેમની પોલિસી કઈ છે ક્યાં મૂકી છે અને કેશલેસ હોય તો કઈ કઈ હોસ્પિટલ્સમાં અવેલેબલ છે પત્નીને એવી ખબર હોવી જોઈએ કે ઇન્વેસ્ટમેન્ટ શું છે કાલે ઉઠીને હવેના સમયમાં કોઈની જિંદગીનો ભરોસો નથી પોતાના પર ડિપેન્ડન્ટ કરી નાખવામાં આવે સ્ત્રીને એ સ્ત્રી દાક્ષિણ્ય નથી એને ઇન્ડિપેન્ડન્ટ કરવામાં હવે સ્ત્રી દાક્ષિણ્ય છે એને એવું કહેવું જોઈએ કે તું તારી મેળે નક્કી કર બેન્કની સ્લીપ પર શીખ પૈસાનું ઇન્વેસ્ટમેન્ટ સમજ કાલે ઉઠીને હું નહીં હોઉં તો તને મારી ખોટ આટલા પૂરતી ન લાગવી જોઈએ જરૂર લાગશે જેની સાથે તમે આટલા વર્ષ જીવ્યા હો એની સાથે તમને ખોટ ન લાગે એવું શક્ય જ નથી પણ ફાઈનાન્શિયલ ડિપેન્ડન્સ માટે બીજી નાની નાની વસ્તુઓ માટે જ્યારે પત્ની તમને યાદ કરે ત્યારે હું માનું છું કે એ સ્ત્રી દાક્ષિણ્યનું ફેલિયર છે